સુરતના નવનિર્મિત ગોપી તળાવમાં ખોખલી માતાનું મંદિર આવેલું છે, જ્યાં જવા માટે ભક્તે 20 રૂપિયા ચૂકવવા પડશે, જેને લીધે ભક્તો ખૂબ જ ઉગ્ર બન્યા છે અને સુરત મહાનગરપાલિકા સામે મોરચો માંડવાની તૈયારી કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા વિકાસના કાર્યો કરે છે, જેમાં હાલમાં નવનિર્મિત ગોપી તળાવ પણ છે. અહીં આજ ગોપી તળાવ નજીક ખોખલી માતાનું જૂનું પુરાણું મંદિર આવેલું છે, જ્યાં ભક્તો ઘણા દસકાથી વાવનું પાછળનું પાણી લઈને ખોખલી માતાની બાધા રાખે છે, જેના પરિણામે વર્ષો જૂની ખાંસી મટી જાય છે. મનસુખભાઈ ચાવડા, ખોખલી માતાનું મંદિર આવેલું છે ગોપી તળાવમાં, હા, એના દર્શને આપો તો પણ આપણે 20 રૂપિયા આપવા પડશે. હા, તો એ ખરેખર એસએમસીએ આ ખોટું કર્યું છે, જે ખોખલી માતાનું મંદિર બનાવ્યું બરાબર છે, એ તો જાહેર જનતા માટે છે, તો એના દર્શન કરવા માટે બી 20 રૂપિયાની ટિકિટ લેવી જરૂરી છે થઈ ગઈ છે. ખરેખર એ ફ્રી હોવું જોઈએ. જે એસએમસી એક આ એક જે અંદર લઈ લીધું બહુ સારી વાત છે, પણ એના દર્શન માટે જે વ્યક્તિ આવે છે તો એના માટે ફ્રી હોવું જોઈએ, એના માટે કોઈ ટિકિટ લેવાની જરૂર ન હોવી જોઈએ. હા, ગોપી તળાવના જોવા માટે ફરવા માટે આવે છે એના માટે ફી બરાબર છે, પણ આ ખોખલી માતાના દર્શન કરવા માટે કોઈ દર્શનાર્થી આવે, કોઈ એની બાધા છોડવા માટે આવે, તો એના માટે કોઈ ફી હોવી જોઈએ નહીં. હાલમાં ગોપી તળાવના કમ્પાઉન્ડની અંદર આવેલ ખોખલી માતાના મંદિરમાં સુરત મહાનગરપાલિકાએ એક દીવો, ચેકલાઇટ, ડેકોરેશનની લાઇટ પણ લગાવી નથી, જેને લઈને ભક્તો ખૂબ જ નારાજ થયા છે. આખું ગોપી તળાવ ઝગમગી રહ્યું છે, પરંતુ દીવા તળે અંધારું હોય તેમ લાગી રહ્યું છે. અહીં જે મ્યુનિસિપાલિટીનું જે ગોપી તળાવ જે બનાવ્યું છે અને એમાં જે માતાનું મંદિર છે, ખોખલી માતાનું મંદિર, તે અમે જે વર્ષોથી આવીએ છીએ, પણ ત્યાં અત્યારે તો એટલી ભીડ છે અને વાતાવરણમાં અંદર ઘૂસવું બી કેમ એક પ્રશ્ન થઈ પડ્યો છે બરાબર. ત્યાં ટ્રાફિકની એટલી સમસ્યા છે કે અમારાથી કોઈ વસ્તુ ફેમિલી હાથે અંદર કેમ ઘૂસવું તે ખબર નથી પડતી કે અમારે શું કરવું. સુરત મહાનગરપાલિકાને શું કહેવા માંગો છો આ વિશે? હું સુરત મહાનગરપાલિકાને એમ જ કહેવા માંગુ છું કે મંદિરનો રસ્તો કોઈ બી હિસાબે વગર પૈસે ખુલ્લો કરવામાં આવે અને લોકો એ મંદિરના દર્શન આરામથી કરી શકે. અને બધે જ લાઈટ છે અને મંદિરમાં કોઈ જ લાઈટ નથી. જ્યાં માતાનું મંદિર છે ત્યાં એક પણ લાઈટ નથી, અને હાલ આખા મેદાનમાં લાઈટ જ લાઈટ છે. એ વળી કેવો ન્યાય, એના માટે વિચારો બસ એ જ. સૌથી પીડાજનક બાબત તો એ છે કે અત્યાર સુધી ખોખલી માતાના ભક્તો જે માતાની પૂજા, બાધા, આરતી બે રોકટોક કરી શકતા હતા, તેમણે મંદિર સુધી આવવા માટે ગોપી તળાવ પ્રવેશની ફી ₹20 ચૂકવવાની રહેશે, જે તેમના માટે ઘોર અન્યાય સમાન છે. હા, મારું નામ પ્રીતિ ગ્રીસમાં ગરબાવાલા છે. અમે ઉડનાથી આવીએ છીએ, પણ અહીંયા અમારું જૂનું ગરબાલા અહીંયા નવસારી બજારમાં જ હતું, તો ગોપી તળાવ તો અહીંયા કેટલા વખતથી હતું જ, પણ સરકારની નજર એની પર બહુ મોડી પડી અમને એવું લાગ્યું. નાખા ગાર્ડનમાં બધે જ લાઇટિંગ છે, એક મંદિરને છોડીને કે આટલા મોટા ગાર્ડનમાં તમને એક મંદિર પણ ના મળ્યું લાઇટિંગ કરવા માટે, બસ ખાલી એટલું જ કેવું છે. માતાજીના દર્શન માટે તમારે 20 રૂપિયા આપવા પડે, તે કેવું લાગે? હા, એ વાત તો જરા દુઃખ છે કે માતાજીના દર્શન કરવા માટે પણ અમારે 20 રૂપિયા આપવા પડે છે, જે પહેલાં એમને જ થતા હતા દર્શન, પણ એમાં એક પૈસો લેવાતો નથી, અને ગોપી તળાવ જોવા માટે 20 રૂપિયાની ટિકિટ ખરીદવી પડે છે, અને એટલું વ્યવસ્થિત પણ નથી, કારણ કે અંદર આવવા માટે એટલો બધો ધસારો થઈ જાય છે, એની કોઈ વ્યવસ્થા કરી નથી કે નથી પાર્કિંગની વ્યવસ્થા બરાબર કરી. હા, માણસ આવે ક્યાંથી અને જાય ક્યાંથી તે પણ નથી ખબર પડતી. સુરત મહાનગરપાલિકા ખોખલી માતાના ભક્તોના પ્રવેશ ફીમાં જતી મુક્તિ આપે તેવું ખોખલી માતાના ભક્તોની લાગણી છે, અને જો આવું નહીં થાય તો આંદોલન પણ છેડવામાં આવશે એમ ભક્તોએ જણાવ્યું હતું. આ ગોપી તળાવની અંદર વર્ષો જૂનું આ ખોખલી માતાનું મંદિર છે, હવે જેના ડોક્ટરોના ઈલાજથી ને બધાથી અમે થાકી ગયેલા, ત્યારે અમે ખોખલી મહારાજને માતાને બાધા રાખેલી અને અહીંયા અસલ વાવ હતી, એટલે વાવમાંથી પાણી લઈ જતા હતા ને અમે વાણી લઈ જતા, પાણી લઈને બાળકોને પીડતા હતા, એનાથી સારું થઈ જતું હતું, અને અમે બાધા ઉતારી મૂકતા હતા. અસલ ખોખલી માતા છે, ખોખલી માતાનું મંદિર છે, હાલ ગોપી તળાવ નજીક એના કમ્પાઉન્ડમાં સમાવાઈ લેવાયું છે, અને સુરત મહાનગરપાલિકા એ મંદિરે દર્શને કરનાર દર્શનાર્થીઓ પાસે પણ 20 રૂપિયા વસૂલી રહી છે, જેને લઈને ભક્તો ખૂબ જ પરેશાન છે. અને ખોખલી માતાનું મહત્ત્વ હમણાં એક ભક્તજણે જણાવ્યું કે નાના બાળકને ખાંસી આવતી હોય તો પાછળ આવેલી વાવમાંથી એ લોકો પાણી લઈ જઈને માતાની બાધા માનતા હતા અને એને ખાંસી મટી જતી હતી.
તો મહાનગરપાલિકાનું આ એક પગલું આ ભક્તજનોની નિરાશાજનક રહ્યું છે. આવનારા દિવસોમાં કદાચ આ ખોખલી માતા બાબત કોઈક નાનું આંદોલન છેડાય તો પણ નવાઈ પામવા જેવું નથી. કેમેરામેન જીતુ સાથે પરમાનંદ તિવારી, S9 ન્યૂઝ સુરત.